નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીનાદાન દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં નવી ચેપ્ટર 3 જોવાનું છે, જેનું નામ છે સંખ્યા સાથે રમત. બરાબર, તો આ ચેપ્ટરમાં તમને થાય કે આ ચેપ્ટરમાં આપણે કરવાનું શું છે કે અહીંયા આપણે સંખ્યાઓ સાથે એક પ્રકારની આપણે જે પણ સંખ્યાઓ ગણિતમાં જોઈએ છીએ એ સંખ્યાઓ ઉપરથી સંખ્યાના કયા કયા ગુણધર્મો હોય છે એ આપણે જોવાનું છે. ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે અવયવ અને અવયવી વિશે જોવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય એના અવયવ કઈ રીતે શોધી શકાય છે અને અવયવ એટલે શું અને કોઈ પણ સંખ્યા છે એના અવયવી કઈ રીતે શોધી શકાય છે એ આપણે જોવાનું છે. તો પહેલા આપણે અવયવથી શરૂઆત કરીએ. તો કે કોઈ પણ સંખ્યાના અવયવ એટલે શું પહેલા તો આપણે એ સમજવું પડે. તો કે અવયવ એટલે આપણે જોઈએ તો કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. શું કહે છે આ વ્યાખ્યા છે એ થોડી આ તમને લોકોને વાંચવામાં સમજવામાં થોડી ત્યાં ગૂંચવણ ભરી લાગે, પણ આપણે સીધો સાધો અર્થ કેવો હોય તો એમ કહી શકાય કે અવયવ એટલે તો કે આપણી પાસે જે સંખ્યા માંગેલી છે કે આપણે જે સંખ્યાના અવયવ શોધવાના છે એ સંખ્યા જે છે એને બીજી જે સંખ્યાઓ છે એના વડે નિશેષ ભાગી શકાય. બરાબર, નિશેષ એટલે શું તો પેલા નિશેષનો શબ્દ આપણે અર્થ સમજવો પડે. નિશેષ એટલે કે કોઈ એક સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે ભાગાકાર કરતા જે શેષ છે એ શેષ આપણને શું મળે, ઝીરો મળે. એટલે કે આપણને શેષ જે છે એ ઝીરો સિવાયની બીજી કોઈ સંખ્યામાં શેષ મળવી જોઈએ નહીં, જેને કહેવામાં આવે છે નિશેષ. તો આપણી પાસે જે સંખ્યા માંગેલી છે એ સંખ્યાના અવયવ એ સંખ્યા જે છે એને બીજી એવી જેટલી સંખ્યાઓ હોય કે જેના વડે આપણી પાસે જે માંગેલી સંખ્યા છે એ માંગેલી સંખ્યાને બીજી સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાતી હોય તો એ બીજી બધી સંખ્યાઓને આપેલી એટલે કે માંગેલી સંખ્યાના અવયવ કહેવામાં આવે છે. અવયવ એટલે આપણે ટૂંકમાં સાદા અર્થમાં કહીએ તો અવયવ એટલે શું તો કે અંગ. તમે જાણો છો કે તમે જે એ પર્યાવરણ વિષય છે એમાં તમે જોતા હો છો કે આપણા જે એ જે મનુષ્યનું શરીર છે એ મનુષ્યના શરીરના અંગ અંગને શું કહેવામાં આવે છે, અવયવ કહેવામાં આવે છે. એટલે આ બધાય આપણા શરીરના જે અંગો છે એ દરેક અંગો સાથે ભેગા મળીને દરેક અવયવ સાથે ભેગા મળીને આખા શરીરની રચના કરે છે. બરાબર, તો આ જ રીતે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યા બીજી જેટલી સંખ્યાઓનો ગુણાકાર કરવાથી મળે છે એને શું કહેવામાં આવે છે, એ સંખ્યાના અવયવ. આપણે અહીંયા એક હું તમને સાદો એક્ઝામ્પલ આપું કે બે, તો કે એવી કઈ બે સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર કરતા આપણને બે મળે, તો કે બે ગુણ્યા એક કરી તો જ આપણને બે મળે. એ સિવાય બીજી એક પણ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને બે મળતા નથી. તો બે આપણને બે ગુણ્યા એક કરવામાં આવે છે, બે એકા બે, તો બે અને એક બરાબર બે ગુણ્યા એક કરતા બે. તો આ બે અને એક જે છે એ બે માટેના શું કહેવાય છે, અવયવ કહેવાય છે. એટલે કે એવી દરેક સંખ્યાઓ કે જેનો ગુણાકાર કરતા આપણને જે તે મૂળભૂત સંખ્યા મળતી હોય બરાબર આ દરેક સંખ્યાને બીજી સંખ્યાના શું કહેવાય છે, અવયવ કહેવામાં આવે છે. આપણે અહીંયા ત્યાં જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. ટૂંકમાં કહીએ તો એવી આપણે જે સંખ્યાના અવયવ શોધવાના છે એ સંખ્યા બીજી કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને મળે છે, કે ગુણાકારમાં જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે. ટૂંકમાં અવયવ એટલે અંગ. બરાબર, અહીંયા આપણી પાસે અહીંયા થોડાક અવયવના લક્ષણો છે. તો કે જોઈએ તો કે દરેક સંખ્યાનો અવયવ એક તો હોય જ છે, એટલે કે આપણે આપણી પાસે કોઈ પણ મોટી સંખ્યાઓના અવયવ માંગેલા હોય કે 10 ના અવયવ શોધો, 100 ના અવયવ શોધો, 158 ના અવયવ શોધો, કોઈ પણ સંખ્યાના અવયવ માંગેલા હોય દરેક સંખ્યાના અવયવમાં એક તો હોય જ છે, એટલે કે એક વડે દરેક સંખ્યાને નિશ્ચિત ભાગી શકાય છે. એ આપણે જોયું કે બે ના અવયવમાં બે હતા તો બે ની સાથે બીજું શું હતું, એક તો હતું જ. એટલે આ રીતે કોઈ પણ સંખ્યા છે એના અવયવમાં એક તો પહેલા, એટલે જયારે આપણે કોઈ સંખ્યાના અવયવ શોધતા હોય ત્યારે સૌથી પહેલા એક તો લખી નાખવાના છે. ત્યાર પછી શું કહે છે કે એ દરેક સંખ્યાનો અવયવ એક હોય છે અને એ દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. શું કહે છે કે કોઈ પણ સંખ્યા છે એના જેટલા પણ અવયવ હોય, બે અવયવ હોય, 3 હોય, 4 હોય, 5 હોય કે 10 હોય, પણ એ સંખ્યાના જેટલા પણ અવયવ છે એમાં સૌથી મોટામાં મોટો અવયવ કોણ હોય, તો કે જે તે સંખ્યા પોતે જ હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણી પાસે 6 ના અવયવ માંગેલા હોય તો 6 ના અવયવ જેટલા પણ હોય, 4 હોય, 5 હોય, 10 હોય કે ગમે એટલા હોય, પણ 6 ના અવયવમાં સૌથી
સૌથી મોટામાં મોટો અવયવ 6 પોતે જ હોય એટલે આ ઉપરથી સાબિત શું થાય કે કોઈ પણ સંખ્યાનો અવયવ જે છે એમાં 1 અને સંખ્યા પોતે આ બે અવયવ તો હોય જ ત્યારબાદ છે કે અવયવની સંખ્યા એ મર્યાદિત હોય છે શું કહે છે કે કોઈ પણ સંખ્યાના અવયવ જે છે એ અમર્યાદિત છે અથવા તો અસંખ્ય છે એવું આપણે કહી શકતા નથી દરેક સંખ્યાના અવયવ જે છે એ લિમિટમાં છે એટલે કે 5 10 15 પણ ક્યારે આપણે એવું કહી શકતા નથી કે કોઈ પણ સંખ્યાના અવયવ જે છે એ અસંખ્ય અવયવ હોય છે એવું આપણે કહી શકતા નથી દરેક સંખ્યાના અવયવ જે છે એ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે 6 ના અવયવ 3 છે તો પછી 3 જ છે એ સિવાયના 3 થી વધારે અવયવ 6 ના આપણને મળી શકતા નથી એટલે જે અવયવની સંખ્યા છે એ લિમિટમાં છે એની એક ત્યાં એની મર્યાદા છે એટલે કે દરેક સંખ્યાના અવયવ જે છે અસંખ્ય ક્યારે હોતા નથી હવે આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે આપણને વધારે સમજાય કે આ દાખલા તરીકે 6 ના અવયવ શોધો આપણી પાસે આપેલી સંખ્યા કઈ છે 6 છ ના આપણે અવયવ શોધવાના છે એટલે કે કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને 6 મળે છે સૌથી પહેલા તો આપણે બધી સંખ્યાનો અવયવ 1 અને સંખ્યા પોતે તો હોય જ સૌથી પહેલા આપણે 1 મૂકી દઈએ અને 6 બરાબર આ સિવાય છના બીજા ક્યાં અવયવ હોય કે તમે વિચારો કે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા 6 મળે છે તો કે જો 2 ગુણ્યા 3 કરતા આપણને 6 મળે છે બરાબર 2 ગુણ્યા 3 કરતા 6 મળે છે એટલે 2 અને 3 શું છે કે 6 ના અવયવ છે આ સિવાય 6 એકા 6 કરતા પણ આપણને 6 મળે છે તો જો 6 અને 1 નું ગુણાકાર કરતા 6 મળે છે 2 અને 3 નું ગુણાકાર કરતા 6 મળે છે તેથી 2 3 6 અને 1 આ ચારે ચાર શું છે તો કે 6 ના અવયવ છે આ સિવાય વિચારો કે બીજી કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા 6 મળે છે વિચારો કે આ ચાર સંખ્યાઓ સિવાય બીજી એક એવી સંખ્યાઓ છે કે જેના ઘડિયામાં 6 આવતા હોય કે જેનો ગુણાકાર કરતા 6 મળે છે તો કે નથી મળતા બરાબર તો માટે 6 ના અવયવ કોણ કોણ તો કે 1 6 પોતે 2 અને 3 આ સિવાય 6 ના અવયવ એકે હોતા નથી તો 6 ના જે અવયવ છે એ આપણે 4 અવયવ મળે છે 1 6 પોતે 2 અને 3 એટલે આ રીતે આપણે માત્ર જોવાનું છે ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે દાખલા તરીકે 8 ના અવયવ શોધો તો 8 જે છે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા મળે છે સૌથી પહેલા કોઈ પણ સંખ્યાનો અવયવ 1 તો હોય જ અને બીજું છે 8 એટલે 1 ગુણ્યા 8 કરતા 8 મળે છે પછી 4 ગુણ્યા 2 કરતા 8 મળે છે બરાબર આ સિવાય આપણને બીજા કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા 8 મળે છે તો કે નથી મળતો કે 1 ગુણ્યા 8 કરતા 8 મળે છે 4 ગુણ્યા 2 કરતા 8 મળે છે તો 8 ના અવયવ કેટલા થશે તો કે 1 8 4 અને 2 તો અહીંયા જે 8 ના અવયવ છે એમાં 4 અવયવ છે 1 8 પોતે અને 4 અને 2 આ સિવાય વિચારો કે બીજી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા તમને 8 જવાબ મળે છે નથી મળતા માત્ર 4 ગુણ્યા 2 કરતા 8 મળે છે અને 1 ગુણ્યા 8 કરતા 8 મળે છે તો માટે 8 ના અહીંયા જે અવયવ છે કોણ કોણ થશે 1 8 4 અને 2 હવે આપણે આવા જે અહીંયા અવયવ પેલા શું છે અને અવયવ શોધવા માટે શું કરવાનું છે એ આપણે સમજી લીધું છે હવે આવા જે અહીંયા મોટી મોટી સંખ્યાઓના અવયવ આપણે શોધવા હોય એના જે એક્ઝામ્પલ છે એ આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ